તો નિરાલીસ ફૂડ વર્લ્ડના ઘણા બધા વ્યુઅર્સની ડિમાન્ડ હતી કે ઇન્સ્ટન્ટ ઢોકળાની રેસિપી જોવી છે તો આજે હું નિરાલી તમારા માટે લઈને આવી છું એકદમ ફટાફટ બની જાય અને જેમાં તમારે દાળ ચોખા પલાળવાની કે આથો લાવવાની બિલકુલ જરૂર નથી તેવા ટેસ્ટી એવા ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળા અને સાથે એકદમ ટેસ્ટી એવી લસણની ચટણી પણ બનાવીશું તો ચાલો ફટાફટ રેસિપી જોઈ લઈએ સૌથી પહેલાં એક મિક્સિંગ બાઉલમાં અડધો કપ સૂજી લેવાનો છે સાથે વન ફોર્થ કપ બેસન લેવાનું છે એક ચમચી અથવા તો તમારા સ્વાદ પ્રમાણે મીઠું એક ચોથાઈ ચમચી હળદર એક લીલું મરચું અને એક ઇંચ આદુનો ટુકડો ક્રશ કરેલો લીધો છે હવે તેમાં અડધો કપ ખાટું દહીં લેવાનું છે દહીં ખાટું હશે તો ઢોકળામાં એકદમ સરસ ટેસ્ટ આવશે હવે દહીંને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે અહીંયા જો તમારી પાસે ખાટી છાશ હોય તો તમે દોઢ કપ જેટલી ખાટી છાશ લઈ શકો છો દહીંના બદલે તો એકદમ સારી રીતે દહીંને પહેલાં મિક્સ કરી દેવાનું છે ત્યાર પછી આપણે તેમાં પાણી ઉમેરીશું તો સરસ રીતે દહીં છે તે મિક્સ થઈ ગયું છે હવે તેમાં પાણી ઉમેરવાનું છે તો અડધો કપ મેં અહીંયા પાણી લીધું છે પાણીને પણ એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે અત્યારે તમને થોડું ઢીલું લાગશે બેટર પણ સૂજી અને બેસન બંને છે તે પાણીને એબ્ઝોર્બ કરશે તો હવે દસથી પંદર મિનિટ માટે ઢાંકી દઈ અને રેસ્ટ કરવા મૂકી દેવાનું છે તો પંદર મિનિટ થઈ ગઈ છે હવે જોઈ લઈએ બેટરને તો હવે તમે જોઈ શકો છો કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ થઈ ગઈ છે પાણી છે તે એબ્ઝોર્બ થઈ ગયું છે હવે તેમાં એક ચમચી કાચું તેલ ઉમેરવાનું છે જેનાથી ઢોકળા ખાતી વખતે બિલકુલ ડ્રાય નહીં લાગે તેલને પણ સારી રીતે મિક્સ કરી દેવાનું છે હવે તેમાં અડધી ચમચી ઈનો ઉમેરી દેવાનું છે અડધા લીંબુનો રસ લઈ લેવાનો છે અને હવે ઈનોને બેટર સાથે મિક્સ કરી દેવાનું છે અહીંયા જ્યારે તમે ઈનો ઉમેરો તેના પહેલાં તમારે જે પ્લેટમાં ઢોકળા સ્ટીમ કરવાના હોય તેને તેલથી ગ્રીસ કરી દેવાની છે અને સ્ટીમર પણ તમારું રેડી હોવું જોઈએ ઈનો ઉમેર્યા પછી તરત જ બેટરને સ્ટીમ કરવા મૂકી દેવાનું છે તો અહીંયા ગ્રીસ કરેલી ઢોકળા સ્ટીમ કરવા માટેની પ્લેટ બિલકુલ તૈયાર છે તો બેટરને બધું તેમાં લઈ લેવાનું છે અહીંયા જે આપણે મેઝરમેન્ટ લીધું છે તેનાથી આ એક થાળી ઢોકળા બનીને તૈયાર થશે તો તમારે જેટલી ક્વોન્ટિટીમાં ઢોકળા બનાવવા હોય એ રીતે તમારે બધું મેઝરમેન્ટ લેવાનું છે થોડી થાળીના રીતે બે થી ત્રણ વખત ટેપ કરી લેવાની છે હવે ઉપર થોડું લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરી દેવાનું છે આ સાઈડ સ્ટીમરમાં જે પાણી ગરમ કરવા મૂક્યું હતું તે પણ ગરમ થઈ ગયું છે બેટરની પ્લેટ તેમાં મૂકી દેવાની છે અને ઢાંકી દઈ અને પંદર મિનિટ માટે મીડિયમ ગેસ ઉપર સ્ટીમ કરી લેવાના છે ત્યાં સુધી સાથે સર્વ કરવા માટે લસણની ચટણી બનાવી લઈએ તો અહીંયા મેં લસણ લીધું છે ક્રશ કરેલું એક ચમચી મીઠું છે ધાણાજીરું છે લીંબુનો રસ છે અડધો અને એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર છે તો બધી વસ્તુને એક એક કરી અને મિક્સિંગ બાઉલમાં લઈ લેવાનું છે તો લસણ જે ક્રશ કરેલું રાખ્યું છે તે લઈ લેવાનું છે ધાણાજીરું લઈ લઈશું તો એક ચમચી જેટલું ધાણાજીરું લીધું છે મીઠું ઉમેરી દઈશું તો અડધી ચમચી મીઠું લીધું છે લાલ મરચું પાવડર ઉમેરી દઈશું તો અહીં અમે કાશ્મીરી મરચું પાવડર લીધું છે જેનાથી કલર પણ આવશે અને તીખું પણ ઓછું લાગશે લીંબુનો રસ લઈ લઈશું હવે તેમાં પાણી ઉમેરી દેવાનું છે તો થોડું પાણી ઉમેરીશું ત્રણથી ચાર ચમચી જેટલું હવે એકદમ સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી લેવાની છે કન્સિસ્ટન્સી સેટ કરવા માટે તમે અહીંયા જરૂર પડે એ રીતે પાણી ઉમેરી શકો છો તો એકદમ સિમ્પલ અને ટેસ્ટી એવી લસણની ચટણી બનીને બિલકુલ તૈયાર છે હવે પંદર મિનિટ થઈ ગઈ છે તો ઢોકળાને પણ ચેક કરી લઈએ તો ચપ્પા અથવા તો ટૂથપિકની મદદથી આ રીતે વચ્ચેથી ચેક કરવાનું છે ચપ્પું કે ટૂથપિક છે તે ક્લીન બહાર આવે મતલબ ઢોકળા સારી રીતે સ્ટીમ થઈ ગયા છે હવે ગેસને બંધ કરી અને પ્લેટને બહાર કાઢી લેવાની છે હવે ઢોકળા ઉપરથી ડ્રાય ન થઈ જાય તેના માટે અડધી ચમચી જેટલું તેલ લઈ અને તેને સારી રીતે બ્રશની મદદથી ઢોકળાની ઉપર લગાવી દેવાનું છે હવે નાના કે મોટા તમને જે રીતે પસંદ હોય તે રીતે તેમાં કટ લગાવી દેવાના છે એકદમ સરસ સોફ્ટ એવા ઢોકળા બનીને તૈયાર થયા છે અને તમે જોયું કે એકદમ ફટાફટ બની જાય છે સૂજી અને બેસનનો ઉપયોગ કરીને સિમ્પલ પણ છે અને સાથે ખાવામાં ટેસ્ટી પણ લાગે છે અને ખાસ કરીને સાથે જે અહીંયા લસણની ચટણી બતાવી છે તે ચોક્કસથી ટ્રાય કરજો બહુ જ ટેસ્ટી લાગે છે આ ઢોકળા સાથે અને અહીં અમે થોડું લાલ મરચું પાવડર વધારે ઉપરથી સ્પ્રિન્કલ કર્યું છે હવે ગરમા ગરમ એવા ઇન્સ્ટન્ટ ઢોકળાને સર્વ કરી લઈએ તો સરસ મજાના ટેસ્ટી એવા ગરમાગરમ ઇન્સ્ટન્ટ ઢોકળા બનીને બિલકુલ તૈયાર છે કોઈ પણ સમયે આ ઢોકળા બનાવીને સર્વ કરી શકાય છે અને આ ઢોકળાને વઘારીને તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો તો કેવી લાગી તમને આજના આ ઢોકળાની રેસીપી કમેન્ટમાં જરૂરથી જણાવજો વિડીયોને લાઇક કરી અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને આવી જ નવી રેસીપીના અપડેટ માટે નિરાલીસ ફૂડ વર્લ્ડને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે આઇકન પણ પ્રેસ કરી દેવું તો ચાલો ફરી મળીએ નવી રેસિપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર